નમસ્કાર દર્શક મિત્રો ડીડી કિનારના સૌથી મનપસંદ કાર્યક્રમ કૃષિ દર્શનમાં આપ સર્વ મિત્રોનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ આજનો વિષય છે દુધાળા પશુઓની પસંદગી દર્શક મિત્રો કૃષિપ્રધાન દેશમાં પશુપાલન એ કૃષિનું અભિન્ન અંગ તરીકે ઓળખાય છે આજના આધુનિક સમયમાં પશુપાલન એ પૂરક વ્યવસાય ન રહેતા આવકનો અગત્યનો પર્યાય બની ચૂક્યું છે આજે આપણે વાત કરીશું કે પશુપાલક મિત્રોએ પશુની ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી જોઈએ અને તે વિશે વિસ્તૃત માહિતી આપવા માટે અમે ડીડી ગિન્નારના સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડોક્ટર શ્રદ્ધાબેન વેકરિયાને તેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે વિસ્તરણ શિક્ષણ નિયામક કચેરી કામધૈન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે તો આવો આજના વિષય સંબંધિત તેમની પાસેથી વધુ માર્ગદર્શન મેળવીએ નમસ્કાર શ્રદ્ધાબેન ગિરિગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો વિષય ખૂબ અગત્યનો છે પશુપાલક મિત્રો માટેનો કે પશુ પશુઓની પસંદગી અંગેનો તો સૌથી પહેલાં તો અમારા દર્શક મિત્રોને એ જણાવું કે દુધાળા પશુઓની પસંદગી કઈ રીતે થાય છે શું કહેશો આપ બહુ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે પશુપાલકો માટે તો આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું થોડું ગુજરાત રાજ્યમાં જે પશુપાલનનો વ્યવસાય છે એ વિશે થોડો આપવા માંગુ છું તો સૌપ્રથમ આપણે પહેલાના સમયમાં પશુપાલનનો વ્યવસાય બે હેતુથી કરતા એક તો દૂધ ઉત્પાદન માટે અને બીજો હેતુ હતો કે આપણને એમાંથી સારા બળદો મળી શકે પરંતુ આજે ચિત્ર બદલાયું છે કૃષિમાં યાંત્રિકીકરણ આવ્યું છે જેથી કરી અને બળદોનો જે ઉપયોગ છે ઓછો થયો છે એટલે આજના સમયની વાત કરું તો અત્યારે પશુપાલનમાં જે કુલ આવક થાય છે એ આવકમાંથી એસી ટકા આવક છે એ ગાય અને ભેંસના દૂધ ઉત્પાદન થકી થાય છે એટલે સફળ ડેરી વ્યવસાય છે એનો આધાર બે વાત પર છે પ્રથમ વાત એ કે આપણે દૂધાળા પશુઓની જે સૌથી વધારે દૂધ ઉત્પાદન આપતા હોય એવા પશુઓની પસંદગી કરીએ અને બીજી વસ્તુ એ છે કે ઓછા ખર્ચે આપણે વધારે દૂધ ઉત્પાદન મેળવીએ અને આ બાબત છે એ અમુક પશુપાલનના અગત્યના મુદ્દાઓ છે જેવા કે પશુ સંવર્ધન પશુ માવજત પશુ પોષણ એ વિષયોમાં પશુપાલનને કેટલું જ્ઞાન છે એની કેવી હવે જો પશુપાલનમાં આપણે વધારે દૂધ ઉત્પાદન આપતી ઓલાદો મેળવવી હોય તો આપણે શું કરવું પડે કે વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયોની પસંદગી કરવી પડે અને એનું પેઢી દર પેઢી આપણે સંવર્ધન કરીએ તો આપણે વધુ દૂધ ઉત્પાદન આપતી ઓલાદો મેળવી શકીએ અને આ ઓલાદની આપણે યોગ્ય માવજત કરીએ યોગ્ય સંવર્ધન કરીએ તો આપણે પેઢી દર પેઢી આ ઉત્પાદન જાળવી શકીએ એટલે બીજી ભાષામાં કહું તો વધારે દૂધ આપતા આનુવંશિક બંધારણવાળી ગાય જો તમે પસંદ કરશો તો અને તો જ તમે વધારે દૂધ ઉત્પાદન આપતી પેઢી તમે મેળવી શકશો નહીતર જે ગાયમાં વધારે દૂધનું આનુવંશિક બંધારણ જ નહીં હોય તો એવી ગાય કે ભેંસની તમે ગમે એટલી સારી માવજત કરશો કે સારામાં સારો પૌષ્ટિક આહાર આપશો તો પણ તમે એમાંથી એની ક્ષમતાથી વધારે દૂધ લઈ શકશો નહીં એટલે સૌ પ્રથમ અગત્યની વાત છે કે વધારે દૂધ આપતું આનુવંશિક બંધારણ ધરાવતી ગાય પસંદ કરવી જોઈએ અને એ પસંદ કરવા માટેની અલગ અલગ રીતો છે જેમ કે આપણે પશુઓની વંશાવળી પરથી પશુની પસંદગી કરી શકીએ ત્યાર પછી પશુઓમાં બાહ્ય લક્ષણો હોય એ લક્ષણોના આધારે પણ પસંદગી કરી શકીએ અને પશુઓમાં જે બંધારણ હોય એના શરીરનો આકાર હોય એના પરથી પણ આપણે પસંદગી કરી શકીએ એટલે પશુપાલકને પશુપાલનમાં જે પ્રશ્નો નડતા હોય એ પ્રશ્નો ધ્યાનમાં રાખી અને એની જે અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાને રાખી પશુપાલન આમાંથી એક અથવા તો બેથી વધારે રીતોનું મિશ્રણ કરી અને એમાંથી પણ આયોજન કરી શકે ખૂબ સરસ આપે માહિતી આપી હવે ઘણી વખત પશુપાલક મિત્રો સાથેની વાતચીત દરમિયાન એવું જાણવા મળ્યું હોય છે કે તેઓએ ઊંચી ઓલાદની જાતોની પસંદગી કરી તો એ પશુપાલક મિત્રોએ એ જે ઊંચી ઓલાદની જાતોની પસંદગી કરવી હોય તો તેઓ કઈ રીતે કરી શકે છે અને તે માટે તેઓએ કયા પ્રકારના પગલાં લેવા જોઈએ કે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ શું કહેશો આપ સૌ પ્રથમ તો જે ઓલાદોની પસંદગી કરવી હોય તો મારા મત પ્રમાણે જે તે વિસ્તારની વતની ઓલાદ હોય એ વતની ઓલાદોની પસંદગી પશુપાલકે કરવી જોઈએ દાખલા તરીકે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પશુપાલન કરતા હોય એવા પશુપાલક મિત્રોએ ત્યાંની વતની ઓલાદો દાખલા તરીકે ગીર ગાય અને જાફરાબાદી ભેંસ પસંદ કરવી જોઈએ ત્યાર પછી જો ઉત્તર ગુજરાત તરફ આવીએ તો ત્યાંની વતની એવી મહેસાણી ભેંસ અને કાંકરેજ ગાય છે એ પશુપાલકો પસંદ કરી શકે એવી જ રીતે દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો ત્યાં ની વતની ઓલાદ છે એવી સુરતી ભેંસ છે એ પશુપાલકોએ પસંદ કરવી જોઈએ કારણ કે જે તે વિસ્તારની વતની ઓલાદો હોય એને ત્યાંના વાતાવરણને એ ઓલાદ અનુકૂળ થયેલી હોય છે તેથી એના માવજત પાછળ ઓછો ખર્ચ કરવો પડે છે એમ કહીએ તો પણ ચાલે કે એની માવજત છે ઓછી કરવી પડે છે એમાં રોગ થવાનો સંભવ પણ ઓછો હોય છે અને જે તે વિસ્તારની વતની ઓલાદ હોય એનું દૂધ ઉત્પાદન પણ સારું હોય છે દૂધ ઉત્પાદન સારું હોવાની સાથે સાથે દૂધની ગુણવત્તા છે એ પણ વતની ઓલાદમાં સારી રહે છે એટલે પશુપાલકોએ જે તે વિસ્તારની વતની ઓલાદ હોય એવી ઓલાદની પસંદગીને પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ ખૂબ સરસ આપે માહિતી આપી હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે જ્યારે પશુપાલક મિત્રો પશુ ખરીદવા તો ત્યારે તેઓએ પશુ ખરીદતી વખતે પશુના કયા કયા લક્ષણો ધ્યાનમાં રાખવા જોઈએ કદાચ આ પ્રશ્ન પશુપાલક મિત્રો માટે ખૂબ અગત્યનો બની રહેશે શ્રુકેશ જ્યારે પણ પશુપાલક કોઈ પશુ ખરીદવા જાય ત્યારે સૌપ્રથમ તો પશુપાલકોએ પશુની સામે ઉભા રહી એની સામે એના જે શિંગડા છે એ શિંગડાની વચ્ચેથી જો નજર કરે તો પશુ છે એ સૌ પ્રથમ તો ગોળ ના દેખાવું જોઈએ એટલે બહુ જાડું કે બહુ તગડું પશુ છે એ ના દેખાવું જોઈએ જ્યારે પશુપાલક પશુની સામે જોઈએ તો પશુ આગળથી એટલે કે ગરદનનો ભાગ પશુનો સાંકળો દેખાવો જોઈએ અને જે કમર તરફનો પાછળનો ભાગ છે એ પહોળો દેખાવો જોઈએ હવે ખૂંદની નીચેની તરફ જો પશુપાલક જોઈએ તો જે છાતીનો ભાગ છે એ છાતીનો ભાગ પણ પશુનો પહોળો દેખાવો જોઈએ આ જે છાતીનો ભાગ છે એમાં પશુના અગત્યના અંગો આવેલા હોય છે દાખલા તરીકે ફેફસા છે હૃદય છે એ બધા અંગો છે એ છાતીના ભાગમાં આવેલા હોય છે એટલે જો છાતીનો ભાગ પહોળો હોય તો આ અંગો છે મહત્વના અંગો એ પૂર્ણ વિકસિત છે એવું કહી શકાય એટલે જો જે પશુમાં આ છાતીનો ભાગ પહોળો હોય એના અંગો પૂર્ણ વિકસિત હોય એટલે કે પશુ તંદુરસ્ત હોય અને તંદુરસ્ત પશુ છે એ સ્વાભાવિકપણે વધારે દૂધ ઉત્પાદન આપશે ત્યાર પછી પશુની પીઠ તરફ જઈએ તો પીઠથી જે બાવલા સુધીનો ભાગ છે એ ભાગ પણ પહોળો હોવો જોઈએ કારણ કે આ જે પશુના શરીરનો આ ભાગ છે એમાં દૂધ ઉત્પાદનને લગતા અવયવો છે એ આવેલા હોય છે એટલે જે પશુનો આ ભાગ પહોળો હશે એના દૂધ ઉત્પાદનને લગતા અવયવો અને સ્નાયુઓ છે એ પૂર્ણ વિકસિત છે એવું આપણે માની શકીએ અને આ આવા પશુઓની દૂધ ઉત્પાદન શક્તિ પણ ખૂબ જ સારી હોય છે ત્યાર પછી ખૂંદ જે પીઠ તરફનો ભાગ છે એ પીઠ તરફનો ભાગ કમર તરફ જતા પહોળો અને પશુના માથા તરફ એટલે કે ગરદનની તરફ જતા સાંકળો હોવો જોઈએ જે પીઠથી કમર તરફ નો ભાગ છે એમાં પશુના પાચન પાચનને લગતા આવ્યો આવેલા હોય છે એટલે જો આ ભાગ પહોળો હોય તો પાચનને લગતા અવયવો સંપૂર્ણ રીતે વિકસિત છે એવું કહી શકાય અને આવા પશુઓમાં પાચન શક્તિ છે એ ખૂબ જ સારી હોય છે એટલે પશુ છે પુષ્કળ ખોરાક ખાઈ શકે છે અને એ ખોરાકનું દૂધમાં રૂપાંતર કરી શકે એટલે આવા પશુઓની દૂધ ઉત્પાદન શક્તિ પણ સારી હોય છે આ ઉપરાંત બીજી એક અગત્યની વાત એ છે કે જે પશુમાં પીઠનો ભાગ અને કમરનો ભાગ પહોળો હોય એવા પશુઓમાં એનો જે ગર્ભાશયનો ખાડો હોય એ પણ મોટો હોય છે લાંબો હોય છે અને ત્રિકોણાકાર હોય છે એટલે આવા પશુઓની પ્રજનન શક્તિ પણ ખૂબ જ સારી હોય છે એટલે જ્યારે પશુપાલક પશુની ખરીદી કરવા જાય તો જો આવા લક્ષણો ધ્યાનમાં રાખે તો ચોક્કસપણે પશુપાલક સારું પશુ પસંદ કરી શકે બરોબર ખુબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી અમારા દર્શક મિત્રો ને દર્શક મિત્રો શ્રદ્ધાબેન ખુબ સરસ માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામ નો વિરામ બાદ ફરી પાછા મળીએ વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે દૂધાળા પશુઓની પસંદગી ચર્ચાનો દોર આગળ વધારીએ શરદ્ધાબેન આપણે વાત કરી કે કે પશુઓની પસંદગી કરતી વખતે કયા કયા લક્ષણો ધ્યાનમાં લેવા જોઈએ પરંતુ હવે એ વાત કરીએ કે જ્યારે પશુઓની ખરીદી કરવા જાય ત્યારે પશુઓનું બંધારણ કેવું હોવું જોઈએ તો તે વિશે પણ મારા દર્શક મિત્રોને વાત કરો પશુનું બંધારણ પણ પશુના બાહ્ય લક્ષણોની જેમ ખૂબ જ અગત્યનું છે સૌ પ્રથમ જો બંધારણની વાત કરું તો પશુનો આકાર છે જે શરીરનો આકાર છે એ ગોળ ના હોવો જોઈએ મેં જેમ આગળ કહ્યું એમ પશુનું શરીર છે એ ફાચર આકારનું હોવું જોઈએ ફાચર આકાર એટલે ત્રિકોણ આકાર એટલે જેમ મેં આગળ કહ્યું એમ પશુના ગરદનનો ભાગ છે સાંકડો અને પાછળનો ભાગ છે એ પહોળો હોવો જોઈએ એટલે પશુનું શરીર છે એ ગોળ કે લંબગોળ ના હોતા એ ફાચર આકારનું જો પશુનું શરીર હોય

દૂધ માટે વધારે ખોરાક ખાતું હોય છે પરંતુ એ ખોરાકનું ચરબીમાં રૂપાંતર નથી થતું પરંતુ એ ખોરાક છે વધારે ખોરાક છે એનું દૂધમાં રૂપાંતર થાય છે એટલે સામાન્ય રીતે જે પશુનું દૂધ ઉત્પાદન વધારે હશે એ પશુ જાડું હશે કે જેને આપણે આપણી ભાષામાં કહીએ કે તાજું હશે તો એવું બિલકુલ નથી સામાન્ય રીતે વધારે દૂધ ઉત્પાદન આપતું પશુ છે એની શરીરની પાછળની બે પાંસળીઓ છે એ સ્પષ્ટપણે દેખાતી હોય છે અને મારી ભાષામાં કહું તો પશુ થોડું નબળું દેખાતું હોય છે પણ નબળું હોવાની સાથે સાથે પશુ છે એ સુડોળ હોય છે એનો આકાર છે એ બેડોળ નથી દેખાતો પશુ છે એ સુડોળ હોય છે એટલે વધારે દૂધ આપતું પશુ છે એ જાડું હોય એવું જરૂરી નથી પરંતુ એ પશુ છે એ સુડોળ હોય છે અને એનો જે શરીરનો કદ છે એ માપસરનું હોય છે બરાબર કદાચ ખૂબ અગત્યની માહિતી આપે અમારા દર્શક મિત્રોને આપી હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે કે જ્યારે ગાય ભેંસની ખરીદી કરવા જાય છે ત્યારે તેના બાવલું કે આવના ભાગને પણ પણ મહત્વ આપવું જોઈએ ખરું પશુપાલક મિત્રોએ હા જે પશુપાલક મિત્રો એ આવને ખૂબ વધારે મહત્વ આપવું જોઈએ કારણ કે પશુનું દૂધ ઉત્પાદન કેવું છે એ શરીરના બીજા અંગોની સરખામણીમાં આપણે એના આવનો કે બાવલાનો વિકાસ કેવો થયો છે એ પરથી વધારે સારી માહિતી મળી શકે કારણ કે કે જે પશુનું પશુનું આવ હોય એ એ દૂધ ઉત્પાદન છે ચોક્કસપણે સારું હોય છે હવે જો આવની વાત કરું તો પશુનું આવ કેવું હોવું જોઈએ તો કે શરીર સાથે પશુના શરીર સાથે મજબૂત રીતે જોડાયેલું ચુસ્ત રીતે જોડાયેલું હોવું જોઈએ હવે કેટલાક પશુઓમાં કેટલીક ગાય કે ભેંસમાં કેવું જોવા મળે છે કે આવ છે અથવા બાવલું છે એ શરીરમાં લટકતું અથવા લબડતું જોવા મળે છે તો આવું બાવલું છે એ ખામીયુક્ત બાવલું કહેવાય અને પશુપાલકે આવું પશુ છે એ પસંદ કરવું જોઈએ બીજું કે જ્યારે પણ તમે પશુ ખરીદવા જાઓ ત્યારે જો પશુની સામે નજર કરો થોડા દૂરથી ઉભા રહીને તો પશુનું બાવલું છે એ એના પાછળના બે જે બે પગ છે એમાંથી બહારની બાજુ એટલે કે પાછળની બાજુ નીકળતું હોવું જોઈએ જો આવું બહારની બાજુ નીકળતું બાવલું હશે તો એ ખૂબ જ

આ ઉપરાંત અગત્યની વાત એ છે કે જ્યારે પણ તમે પશુ ખરીદવા જાઓ ત્યારે એનું બાવલું જુઓ તો એ સમાન હોવું જોઈએ બાવલાના જે ચાર ભાગ હોય એ સરખા અંતરે ગોઠવાયેલા અને સરખા ભાગ હોવા જોઈએ ઘણા પશુઓમાં કેવું જોવા મળે છે કે ઘણા ગાય ભેંસમાં બાવલાના આગળના બે ભાગ છે એ નાના અને પાછળના બે ભાગ છે એ મોટા જોવા મળે છે તો આવું બાવલું પણ યોગ્ય નથી બીજું કે જ્યારે તમે પશુઓનું બાવલું જુઓ તો ઘણા પશુઓમાં આગળના જે બાવલાનો ઉપરનો ભાગ છે એ વધારે પહોળો અને નીચેનો ભાગ છે એ થોડો સાંકડો જોવા મળે છે એટલે બાવલું જોતા આપણને દૂરથી જોઈએ ને તો ગળણી હોય આપણે ચા ગળવાની ગળણી એવા આકારનું આપણને દેખાય તો આવું બાવલું પણ ખામીયુક્ત કહેવાય અને આવું બાવલા પશુ પણ પશુપાલકોએ પસંદ ના કરવા જોઈએ એટલે બાવલામાં આ પ્રકારના તમે લક્ષણો જુઓ કે આ પ્રકારની કાળજી રાખો તો ચોક્કસપણે તમે વધારે દૂધ ઉત્પાદન વાળું પશુ પસંદ કરી શકો ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે જેવી રીતે સમજાવ્યું કે બાવલાનું પણ મહત્વ છે તો તેવી રીતે આંચળનું પણ મહત્વ ખરું એટલે પશુપાલક મિત્રો ખરીદી કરતી વખતે તે પણ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ ખરી હા જેટલું મહત્વ બાવલાનું છે એટલું જ મહત્વ આચળનું પણ છે કારણ કે આચળ છે એ પણ દૂધ ઉત્પાદન માટેનું એક મહત્વનું કે એક અગત્યનું અંગ છે હવે આચળ કેવા હોવા જોઈએ તો સામાન્ય રીતે ગાય કે ભેંસમાં આચળ છે એ લાંબા નળાકાર અને બાવલામાં સમાન અંતરે ગોઠવાયેલા અને કોઈ પણ ખામી આંચળ હોવા જોઈએ હવે કેટલાક પશુઓમાં ખાસ કરીને જે ગીર ગાયો છે છે એમાં એક આંચળ જોવા મળે જેને આપણે સુપરા મેમરી ટીટ કહીએ છીએ તો એવા ગાય કે ભેંસ આપણે પસંદ ના કરવી જોઈએ એટલે જે સામાન્ય રીતે ચાર આંચળ વાળી ગાય કે ભેંસ પસંદ કરાય પછી એમાં ત્રણ હોય કે પાંચ હોય એવી ખામીયુક્ત ગાય ભેંસ આપણે પસંદ કરવી ના જોઈએ હવે કેટલીક ગાય ભેંસોમાં પણ એક બે આચર નાના એક બે આચર મોટા એવા પણ જોવા મળે છે તો એવી ગાય ભેંસને પણ આપણે અવગણવી જોઈએ હવે આંચળને આપણે જ્યારે સામાન્ય દબાવીએ તો એમાં કેટલીક વખત આંચળમાં ગાંઠો જોવા મળે છે તો આવો આંચળ પણ ખામીયુક્ત આંચળ કહેવાય અને આવી ગાય કે ભેંસ પણ આપણે પસંદ ના કરવી જોઈએ અને જ્યારે આપણે આંચળ પસંદ કરતા હોય અથવા તો આંચળ ચેક કરતા હોય તો ચારેય આંચળમાંથી દૂધ વ્યવસ્થિત આવે છે કે નહીં એ પણ આપણે જોવું જોઈએ કારણ કે ઘણી ઘણા પશુઓમાં શું હોય કે આગળ બાવલાનો રોગ થયેલો હોય જેના કારણે એક આંચળ કે બે આંચળ પશુના બંધ થઈ ગયેલા હોય અંદર ફાઈબ્રોસિસ થઈ ગયો હોય નહીં એ ચેક કરી અને પછી આપણે પશુ પસંદ કરવું જોઈએ બરોબર ખૂબ સરસ આપણે ઉપયોગી માહિતી આપી અમારા દર્શક મિત્રોને દર્શક મિત્રો શ્રદ્ધાબેન ખૂબ સરસ માર્ગદર્શક માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે દૂધાળા પશુઓની પસંદગી શ્રદ્ધાબેન વેકરિયા ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે પશુઓની પસંદગી માટેની તો ચર્ચાનો દોર આગળ વધારીએ શ્રદ્ધાબેન ખૂબ સરસ આપણે માહિતી આપી હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે કે આપણે પશુઓની પસંદગી કરી તેની પરખ કરી પરંતુ પરખ કરતી વખતે શું તેની વંશાવલીને પણ ધ્યાનમાં લેવાય છે ખરી વંશાવળી છે એ પશુ પસંદ કરવા માટેની સચોટ રીત છે પરંતુ આપણે વંશાવળીથી જો પશુ પસંદ કરવું હોય તો સૌ એની બધી જ માહિતી આપણે એકત્ર કરવી પડે દાખલા તરીકે પશુની પ્રથમ વીઆળની ઉંમર છે પશુનું એવરેજ દૂધ ઉત્પાદન કેટલું છે કે એના પ્રથમ ગરમીમાં આવવાની ઉંમર કઈ છે અને એનો વસુકેલ સમયગાળો કેટલો છે આ બધી માહિતી જો આપણી પાસે હોય તો આપણે વંશાવળી પરથી પશુની પસંદગી કરી શકીએ પરંતુ સામાન્ય રીતે આપણા ગુજરાતમાં પશુપાલકો છે એ રેકોર્ડ કીપિંગમાં

પ્રમાણો પણ હોય છે એટલે જે ધણખૂટ છે એની જો વંશાવળીની માહિતી ઉપલબ્ધ હોય આપણી પાસે તો ધણખૂટની માનો દૂધ ઉત્પાદન અને એની દાદીનું દૂધ ઉત્પાદન આપણે ચકાસવું જોઈએ આ સાથે જે ધણખૂટ છે એની બહેનોનું દૂધ ઉત્પાદન પણ આપણે ચકાસવું જોઈએ એટલે જો વંશાવળીની માહિતી ઉપલબ્ધ હોય તો જે પશુના બધા જ પૂર્વજોનું દૂધ ઉત્પાદન સારું હોય એવા પશુને આપણે પસંદ કરીએ તો એ ખૂબ જ સચોટ રીત છે પશુ પસંદ કરવાની બરાબર હવે જેવી રીતે આપણે વંશાવલીનું મહત્વ સમજાવ્યું તો અને તેમાં આપે કીધું કે પશુઓનો પણ રેકોર્ડ રાખવો જોઈએ તો આ રેકોર્ડ કોની પાસે મળે જે સામાન્ય રીતે મેં જેમ આગળ કહ્યું એમ આપણા પશુપાલકો છે એ રેકોર્ડમાં થોડા નબળા છે એટલે પશુપાલકો પાસે રેકોર્ડ મળવો મુશ્કેલ છે પરંતુ જે સહકારી સંસ્થાઓના ફાર્મ હોય દાખલા તરીકે યુનિવર્સિટીના ફાર્મ હોય કે પછી કેટલાક સહકારી ફાર્મ હોય ત્યાં કાયદેસર આવા રેકોર્ડ છે એ લોકો રાખતા હોય છે પછી કેટલીક પ્રાઇવેટ સંસ્થાઓ હોય જેમ કે કોઈ મંદિરની ગૌશાળા હોય કે પ્રાઇવેટ કોઈ ગૌશાળા હોય અને પ્રાઇવેટ નાના ફાર્મ હોય તો એ લોકો પણ આવો રેકોર્ડ છે એ મેન્ટેન કરતા હોય છે આ ઉપરાંત જે પ્રગતિશીલ પશુપાલકો છે કે જેઓ દૂધ ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને જેમનું મોટું ફાર્મ છે પચાસ થી વધારે જેમની પાસે ગાયો ભેંસો છે એવા પ્રગતિશીલ પશુપાલકો પણ આ પ્રકારનો દૂધ ઉત્પાદનનો રેકોર્ડ છે એ રાખતા હોય છે એટલે જો આવી જગ્યાએથી પશુની પસંદગી કરવાની થાય તો ચોક્કસપણે તમને એનો રેકોર્ડ મળી શકે બરાબર તો આ પશુપાલક મિત્રોએ જો રેકોર્ડ રાખવો હોય તો આ રેકોર્ડ કેવી રીતે રાખી શકે રેકોર્ડ રાખવો એ ખૂબ જ અગત્યની બાબત છે અને મારા મત મુજબ સૌ પશુપાલકોએ રેકોર્ડ તો રાખવો જ જોઈએ કારણ કે રેકોર્ડનું ઘણું મહત્વ છે જો પશુપાલકો રેકોર્ડ ગાય ભેંસના દૂધ ઉત્પાદનનો રેકોર્ડ રાખશે તો ભવિષ્યમાં જ્યારે એમને એમની પાડીઓ કે વાછરડીઓ વેચવાની થશે તો આ રેકોર્ડ એમને કામ આવી શકે છે આ ઉપરાંત જો પશુપાલકોએ ધણખૂટ તરીકે કોઈ પાડાને કે કોઈ વાછરડાને વેચવાનો જ્યારે થાય ત્યારે પણ આ રેકોર્ડ એમને કામમાં આવી શકે એટલે જો પશુપાલકોને રેકોર્ડ કોડ રાખવો હોય તો તેઓ કોઈ પણ એક રજિસ્ટરમાં અથવા તો રજિસ્ટરનો ખર્ચ ના કરવો હોય પશુપાલકે તો સામાન્ય બુકમાં પણ એમનો રેકોર્ડ રાખી શકે છે દાખલા તરીકે સવારનું દૂધ ઉત્પાદન સાંજનું દૂધ ઉત્પાદન એવો રેકોર્ડ રાખી શકે આ ઉપરાંત એમને કૃત્રિમ બીજદાનની તારીખોનો રેકોર્ડ રાખી શકે પશુ બીમાર હોય ત્યારે પશુઓની સારવાર કરાવી હોય એનો રેકોર્ડ રાખી શકે અને જે બચ્ચું એમાં જન્મ્યું છે ફાર્મમાં તો એ બચ્ચાની માં કોણ છે એનો સાયર એટલે કે એનો પિતા કોણ છે એ બધું વંશાવળીનો રેકોર્ડ છે એ પશુપાલકો મેન્ટેન કરી શકે બરાબર ખૂબ સરસ આપણે માહિતી આપીએ એટલે એવું કહી શકાય કે પશુપાલક મિત્રો એ રજીસ્ટરમાં રેકોર્ડ રાખશે તો તેમના માટે જ આર્થિક રીતે લાભદાયી ભવિષ્યમાં થશે હવે જ્યારે પશુની ખરીદી કરવા જાય ત્યારે પશુના સ્વભાવને પણ ધ્યાનમાં લેવાય ખરો ચોક્કસપણે આપણે પશુના સ્વભાવને ધ્યાનમાં લેવો જોઈએ કારણ કે જે પશુ છે એ વધુ દૂધ ઉત્પાદન આપતું હોય એ પશુનો સ્વભાવ હંમેશા માયાળું હોય છે એટલે જે પશુનો સ્વભાવ માયાળો હોય એવું પસંદ કરીએ તો એ આપણને નફાકારક નીવડી શકે આ ઉપરાંત દૂધાળ પશુઓનો સ્વભાવ કેવો હોય છે કે જ્યાં સુધી એને સામેથી કોઈ હુમલાનો ભય ના હોય ત્યાં સુધી પશુ સામાન્ય રીતે આક્રમક સ્વભાવ ધારણ કરતું નથી અને જે પશુનો સ્વભાવ કાંકરેજ ગાયને બાદ કરતા કારણ કે કાંકરેજ ગાયનો નેચરલ સ્વભાવ જ થોડો મક હોય છે એટલે કાંકરેજ ગાય ને બાદ કરતા આપણે ઉગ્ર અથવા આક્રમક સ્વભાવનું પશુ આપણે પસંદ કરીએ તો એ આપણા દૂધ ઉત્પાદન વ્યવસાય માટે યોગ્ય નથી આ ઉપરાંત સ્વભાવમાં એક અગત્યની વાત એ છે કે પશુઓ છે એ બધાને દોહવા આપે એ પ્રકારનો સ્વભાવ હોવો જોઈએ કારણ કે કેટલાક પશુઓ એવા હોય કે એક હાથથી જ દોહવા આપતા હોય જે એમને દોહતું હોય ફક્ત એમને જે દોહવા આપતા હોય તો એ પ્રકારનો સ્વભાવ છે એ આપણા પશુપાલન વ્યવસાય માટે યોગ્ય નથી એટલે હંમેશા માયાળુ અને નમ્ર સ્વભાવ હોય અથવા શાંત સ્વભાવ હોય એવા સ્વભાવનું પશુ આપણે પસંદ કરીએ તો એ એ પશુનું દૂધ ઉત્પાદન છે એ આપણને વધારે હોય છે બરોબર ખૂબ સરસ આપે માહિતી આપી હવે આપણે વાત કરીએ ધણખૂટ વિશેની તો આ ધણખૂટની પસંદગી કેવી રીતે કરવી જોઈએ ધણખૂટ છે એ આપણા ધણનું અડધું અંગ કહેવાય કારણ કે જેમ મેં આગળ કહ્યું એમ જે દૂધ ઉત્પાદનના જે ગુણો છે ગાય કે ભેંસમાં આવે છે એમાંથી પચાસ ટકા ગુણો એ એની માતા તરફથી આવે છે અને પચાસ ટકા ગુણો છે દૂધ ઉત્પાદનના એ એના પિતા એટલે કે ધણખૂટ તરફથી આવે છે હવે ધણખૂટ છે સામાન્ય રીતે દૂધ ઉત્પાદન કરતા નથી પરંતુ એની અંદર દૂધ ઉત્પાદન માટેના જીન્સ હોય છે જેને આપણે જનીન કહીએ એ હોય છે એટલે હિસ્સો છે દૂધ ઉત્પાદનનો એ આ જનીન આવે છે એટલે જો આપણે સારો ધણખૂટ પસંદ કરીશું તો ચોક્કસપણે આપણે એની વાછરડીઓ અને પાડીઓ છે એ સારી ગુણવત્તાવાળી મેળવી શકીશું હવે બેને વાત કરી ધણખૂટ પસંદ કેવી રીતે કરવો જોઈએ તો એના માટેની ઘણી અલગ અલગ રીતો છે સૌ પ્રથમ તો આપણે બાહ્ય લક્ષણોના આધારે પસંદ કરી શકીએ દાખલા તરીકે જે ઓલાદનો ઓલાદના શુદ્ધ લક્ષણો ધરાવતો આપણે પસંદ કરવો જોઈએ બીજું કે એના શરીરના બંધારણ પરથી આપણે ધણખૂટ પસંદ કરી શકીએ અને જો વંશાવળી ઉપલબ્ધ હોય તો આપણે વંશાવળીના આધારે પણ ધણખૂટ પસંદ કરી શકીએ આ ઉપરાંત એક અન્ય રીત પણ છે કે જે ધણખૂટની વાછરડીઓ કે પાડીઓ જન્મી હોય તો એનું દૂધ ઉત્પાદન કેટલું છે એ જાણીને પણ આપણે એને પસંદ કરી શકીએ જેને આપણે પ્રોજની ટેસ્ટિંગ પ્રોગ્રામ કહીએ છીએ અને આ પ્રોજની ટેસ્ટિંગ પ્રોગ્રામ છે ધણખુટ પસંદ કરવા માટેની સૌથી ઉત્તમ રીત છે બરાબર ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી હવે સારી દૂધ આપતી ઓલાડોની પસંદગી પણ ખૂબ મહત્વની હોય છે એટલે દરેક પશુપાલક મિત્રો એવું ઈચ્છે કે ભાઈ સારું દૂધ વધુ દૂધ ઉત્પાદન અમને મળી રહે તો તેવી પસંદગી કેવી રીતે કરી શકાય તેવી કાય भैસોની પસંદગી કેવી રીતે કરી શકાય સારી દૂધ ઉત્પાદન આપતી ગાયોની અમુક લાક્ષણિકતાઓ હોય છે જેમ કે જે પશુનું દૂધ ઉત્પાદન વધારે હશે તે પશુ ચંચળ અને એકદમ હોશિયાર હોય છે વધુ દૂધ ઉત્પાદન આપતું પશુ છે એ ક્યારેય વધારે બેસેલું કે વધારે આપણે જેને કહીએ કે સુસ્ત સ્વભાવનો નથી હોતું એનો સ્વભાવ છે એ ચંચળ હોય છે બીજું કે પશુ છે એમાં નારી તત્વના ગુણો હોય છે દાખલા તરીકે નાજુકતા છે કોમળતા છે અને સૌથી અગત્યનું એનામાં માતૃત્વનો ગુણ છે એ સૌથી વધારે વિકસિત થયેલો હોય છે જે પશુનું દૂધ ઉત્પાદન વધારે હોય એની આંખો છે એ ચપળ હોય છે અને એની આંખોમાં આપણને હોશિયારી દેખાય છે આવા પશુનું જે નાકના ફોયણા હોય છે એ પણ મોટા હોય છે અને આવું પશુનું માથું છે એ મધ્યમ કદનું હોય છે પરંતુ સૌથી અગત્યનું એ છે કે પશુ છે ચપળ અને હોશિયાર હોય છે બરાબર ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી અમારા દર્શક મિત્રોને પશુઓની પસંદગી અંતર્ગત આપડી ગિનારના સ્ટુડિયોમાં પધાર્યા અને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો જોયો ને શ્રદ્ધાબેન વેકરિયાએ દુધાણા પશુઓની પસંદગી અંતર્ગત જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો આપ સૌની આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાંતની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર